ભાવનગરમાં ગેરકાયદેસર શિક્ષણના હાટડા ચલાવતા જ્ઞાનગુરુ વિદ્યાપીઠના સંચાલક મનહર રાઠોડ સામે ફરી એકવાર ફી આપવા છતાં પહોંચ નહીં આપવાનો વિવાદ શિક્ષણ મંત્રી સામે રજૂ થયો. ભાવનગરમાં અગાઉ વારંવાર વિટકોઝ ન્યૂઝ દ્વારા શિક્ષણના નામે બેફામ ઉઘાડી લૂંટ કરતા શિક્ષણના હાટડા ચલાવતા લેભાગુ સંચાલકોની ગેરરીતિ વિટકોઝ ન્યૂઝ દ્વારા ખુલ્લી કરવામાં આવી છે. ફીની ઉઘાડી લૂંટ કરી રહ્યા છે. અમો વિદ્યાર્થીનું નામ આપવા નથી માંગતા, પરંતુ 12 સાયન્સમાં 50,000 રૂપિયા ફી આપેલ હોય અને બાકીના 35,000ની માંગણી કરી તેની પહોંચ નહીં આપવા વિદ્યાર્થીને 12 સાયન્સમાં પરેશાન કરે તેવી દહેશત હોય. સાંભળો આ વાલીની વેદના. એ આપણે જ્ઞાનગુરુ સ્કૂલ છે ને, એની અંદર મારો છોકરો 12 સાયન્સમાં રહ્યા, તો એ લોકોને આપણે કાયદેસર 50,000 ભર્યા છે અને 35,000 રૂપિયા બાકી છે, તો રસીદ દેવા ના પડે છે, તો શું કરવાનું? ભાવનગરની એકમાત્ર જાગૃત ચેનલ વિટકોઝ ન્યૂઝ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મનહર રાઠોડના હાટડા બાબત પૂછતા તેઓએ જણાવેલ કે આ અંગે જરૂર તપાસ થશે અને પગલાં લેવાશે તેવી વાત કરી છે. જો કે પગલાં લેવાશે કે નહીં તે આવનાર સમય બતાવશે. કોઈ ના નહીં પાડી શકે. નામદાર સુપ્રીમ કોર્ટે 1 ફેબ્રુઆરી અને 19 ફેબ્રુઆરી બંનેમાં કહ્યું છે કે આખી પ્રક્રિયા ચાલે ત્યાં સુધી, નામદાર સુપ્રીમ કોર્ટે કહ્યું છે, શાળા સંચાલકો કામ ચલાવ ફી લેશે. બીજી વાત કે માત્ર ફીના ભાગે કોઈપણ વિદ્યાર્થીનું ભવિષ્ય બગાડવું એ કોઈનો અધિકાર નથી. માધ્યમિક શિક્ષણ બોર્ડે જેને પણ હોલ ટિકિટ ના મળી હોય તે એમણે હોલ ટિકિટ માટે પરેશાન થવાની જરૂર નથી, અને અમે હેલ્પલાઇન નંબર આપ્યો છે, સ્ટેટનો એક નંબર આપ્યો છે, આવતીકાલથી અમે જિલ્લાનો પણ નંબર આપીશું. એટલે નાની મોટી કોઈ પણ તકલીફ હોય કોઈ વાલી કે વિદ્યાર્થીને તો એ નંબર ઉપર ફોન કરવાથી એ મુશ્કેલી દૂર થશે. મારી સંચાલકો અને વાલીઓને નમ્ર વિનંતી છે, અનુરોધ છે કે જે કંઈ પ્રક્રિયા ચાલે છે એ નામદાર સુપ્રીમ કોર્ટના કહેવા પ્રમાણેની જ ચાલે છે. સૌથી મોટી કહેવાતી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ નામનો હાટડો ચલાવતી સ્કૂલના સંચાલક દ્વારા આજે 2 વિદ્યાર્થીઓ પાસે 50,000 ફી ફરેલી હોવા છતાંય બાકીના 35,000 ફી માગી અને તેની પહોંચ આપવાની ના પાડી છે. હવે આ શિક્ષણ મંત્રી અત્યારે જે બાઇટમાં કીધું છે તેનું કેટલું ઉપજ આવે છે તે તો આવનારો સમય જ બતાવશે. ભાવનગરના શિક્ષણના હાટડા ચલાવતા જ્ઞાનગુરુ વિદ્યાપીઠની સામે ફી માગી પહોંચ નહીં આપવા બાબત 12 સાયન્સના વિદ્યાર્થીને હાલ પરીક્ષા હોય અને તેને રસીદ આપવાની ના પાડતા હોય આ બાબતમાં વિદ્યાર્થી પર માનસિક અસર થતી હોય તેવા સંજોગોમાં વિટકોઝ ન્યૂઝ દ્વારા DEO કચેરીના તપાસ અધિકારી ડાભી સાથે વાત કરતા તેઓ શું કહે છે ચાલો તે સાંભળીએ. હવે સાહેબ આપણે જ્ઞાનગુરુ વિદ્યાપીઠ છે ને, જ્ઞાનગુરુ હા, જે તમારી બીટમાં આવે છે, અને ત્યાં 50,000 રૂપિયા ફી 12 સાયન્સના સ્ટુડન્ટે ભરેલી છે, બાકીના 50,000 રૂપિયા ભરેલી છે અગાઉ 12 સાયન્સમાં છે બરોબર, અને 35,000 વિઝા માગે છે, ફીની પહોંચ આપવાની ના પાડે છે, તો શું કરવું? આપણે કઈ પગલા લઈ શકશો ખરા? લખી ના આપો એટલે સાહેબ ને વાત કરી, સાહેબ શું કે છે? મેં આ શિક્ષણ મંત્રી ને આ પ્રશ્ન પૂછી લીધો, આ તમારે ખ્યાલ નો ધ્યાન દઉં છે. તમારે જેવા અમુક માણસો, મારે વધીને 7-8 માણસો જોઈએ કેવા, હું એમ કઉ મને જો આ 10 ની ટીમ્યા ગાડી મળી જાય ને, હું શું તો કાળિયા બેડ ને અંફાવી દઉં, મારે કોઈ રહેવું જોઈએ, આરામદાર પહોંચી જાય. પછી તમે મને કહેશો તો હું તમે કયો ત્યારે તમારી સાથે આવી બરાબર ને, કાલ ફરી કરાવી દઉં. તમને અમારી તો કઈક લિમિટ હોય, તમે સમજી લો, તમારી જે તપાસ કરશે તટસ્થ થશે, લ્યો એટલે માહિતી આપી તટસ્થ થશે બરોબર. હું તમને ખાતરી આપું અમારા તરફ્યો સાહેબ ને જે સાહેબ છે
આપડે તમે કેટલું ઓલો આવતો આપડે માફી કરાવી એક વર્ષ ની લડાઈ બાદ પછી 80,000 રૂપિયા ફી માફી કરાવી. છોકરા ને મોકલતા ની બરાબર. અગાઉ જ્ઞાનગુરુ વિદ્યાપીઠ દ્વારા અનેક ગેરરીતિઓ ફીના નામે લૂંટ ચલાવી છે, આ જુઓ તેનો અહેવાલ. પાલિતાણા તાલુકાના મોરચુપણા ગામના વિદ્યાર્થીએ 11 સાયન્સ માં જ્ઞાનગુરુમાં એડમિશન લીધું અને તે થોડો સમય શાળાએ આવ્યો. ત્યારબાદ આ શાળાનો મોંઘો ખર્ચો તેને પોસાય તેમ ન હતો, ત્યારે તેણે લિવિંગ સર્ટિફિકેટ માંગ્યું પણ તે શાળાના સંચાલકોએ ન આપ્યું. 65,000 ફી એક ટર્મની ભરશે તો જ લિવિંગ સર્ટિફિકેટ અપાશે તેવું કહ્યું અને આ વિદ્યાર્થીનું એક વર્ષ ત્યારે શાળા દ્વારા બગાડવામાં આવ્યું અને અંતે 13,000 રૂપિયા લઈને શિક્ષણના હાડડા ચલાવતા ભૂખ્યા વરુએ વિદ્યાર્થીનું એક વર્ષ બગાડીને 13,000 રૂપિયા લઈને લિવિંગ સર્ટિફિકેટ આપ્યું. સાંભળો શું કહે છે તે વિદ્યાર્થીના વાલી અને સાથે જ સાંભળો શું કહે છે શાળાના સંચાલક, તેની સાથે ફોન પર થયેલી વાતચીત અને ત્યારબાદ સાંભળો વિદ્યાર્થીના વાલીની વ્યથા. અમારો બાબલને મૂક્યો શાળામાં શ્રી જ્ઞાનગુરુમાં, એ અમારે 2 મહિના ભણ્યો પછી એણે આખા વર્ષની ફી માગી 65,000 રૂપિયા. અમારે તે 65,000 પુગાયું હતું નહીં, તો અમે કીધું ભાઈ એલસી લેવા જાય તો એ કે વર્ષની પૂરી ફી આપો, તો અમે એક આપીએ કે એવું તો નહીં. અમે કીધું તમારે 2 મહિને જે થાય એ લેવા, તો એણે એલસી આપ્યું નહીં. એક વર્ષ દે એમને લબડાવ્યા તો એલસી આપ્યું નહીં. પછી અમે વિટકોસવાળાનો કોન્ટેક કર્યો એટલે શાળા સાથે કે અમે અમને એલસી આપો તો એ કે પૂરી ફી આપો, તો જ અમે આપીએ તો કરે આપીએ નહીં. પૈસા થોડાક 2 મહિના આપ્યા ને અને આપી દીધી એલસી. વાલીઓને જાગૃત થવાની જરૂર છે કે ભાઈ આ ફી બહુ વધારો છે અને થોડીક બધાને વાલીઓને જાગૃત થવાની જરૂર છે. ભાવનગરમાં ગેરકાયદેસર રીતે શિક્ષણના હાટડા ચલાવતા હોય તેની સામે આજે કેટલાક વાલીઓ અમદાવાદ સુરત પછી ભાવનગરમાં પણ જાગૃત થયા છે. ત્યારે ભાવનગરમાં આ વાલીઓ એમાં ખાસ કરીને ભાવનગરની 3-4 સ્કૂલે તો આડો આંખ વાળ્યો છે. બતાડવાના દાંત કાંઈક અને ચાવવાના દાંત કાંઈક એ રીતે બે પાછલા પાણીથી દાદાગીરીથી ફી લેવામાં આવે છે. જો ફી ન ચૂકવે તો વાલીને અને બાળકને પરેશાન કરવામાં આવે છે.